દર્શકો, હું હર્ષા ગુંડલા બેલઝો ટીવી તરફથી તમારી પાસે તમારી સામે એક ખાસ નવી નક્કોર સ્ટોરી લઈને હાજર થઈ છું અને આ સ્ટોરીનું એક મુખ્ય પાત્ર છે. કોણ ખબર છે? સાયકિયાટ્રિસ્ટ. સાયકિયાટ્રિસ્ટ એટલે ડોક્ટર, માનસિક ડોક્ટર. પણ એ કંઈ ખાલી થોડી જ બેઠો હોય, કોઈને કોઈ પેશન્ટ તો હોય જ ને. પણ જો હું બધા જ પાત્રોની ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં તો અમારા મિસ્ટર બેલઝો ટીવીવાળા ઇન્ટ્રોડક્શન પોતાની કેવી રીતે આપશે? તો મિસ્ટર શશિકાંત હિયર ટુ ટેલ યુ ધ વન્ડરફુલ સ્ટોરી. હા દર્શકો, હાજર છે શશિકાંત ગુંટલા અને હર્ષા ગુંટલા બેલઝો ટીવી તરફથી, અને નવી નકોર સ્ટોરી લાવ્યા છીએ જેનું નામ છે, શીર્ષક છે, માણસો. વાવ, માણસો. આહા, તો માણસો શું કરી રહ્યા છે આ દુનિયાની અંદર? અરે બહુ બધું કરી રહ્યા છે. અને હર્ષાજી, તમને ખબર છે કે આપણું મુખ્ય પાત્ર કોણ છે? સાયકિયાટ્રિસ્ટ. તો આ સાયકિયાટ્રિસ્ટ બેઠો હતો ત્યાં, એટલી વારમાં એક સિંહ આવ્યો પેશન્ટ તરીકે. બિલકુલ. દર્શકો, કોઈ દિવસ સાંભળ્યું છે સાયકિયાટ્રિસ્ટ સામે સિંહ પેશન્ટ બની? આપણે આગળ જોઈએ આ મિસ્ટર શશિકાંત શું કઈ નવી ને નવી વસ્તુ લઈ આવ્યા છે, જોઈએ. આ સિંહ આવતા આવે તો જગત વાત કરી. આજકાલ તબિયત થોડી છે ને નરમ રહીએ છે, તો એના માટે આપણે ત્યાં આવવાનું. માનસિક તબિયત થોડી નરમ છે. દર્શકો, સિંહની તબિયત માનસિક રીતે ખરાબ હોય આપણી પાસે આવે કે વાઘની પાસે જાય? ચાલો ને જોઈએ તો ખરા શશિકાંત. સાયકિયાટ્રિસ્ટ પાસે આવ્યો, માનસિક તબિયત ખરાબ છે એટલે. ઓકે, હવે તમે આવું વિક્ષેપ નહીં પાડશો. સાયકિયાટ્રિસ્ટ ને બિચારાને બધી જ જાતના દર્દીઓ થતો હોય, માણસો થી એ પણ થાકી ગયો છે. યુ આર રાઈટ. તો ડોક્ટરે શું કર્યું ખબર છે સાયકિયાટ્રિસ્ટ ને? તમને કો તો ખબર પડે. ડ્રોવર માંથી એક શીશી કાઢી. હા, ત્યાર પછી એને શેર ને જંગલના રાજાને બોલાવ્યું કે નજીક આવ જરા. હા હા, પેલો ગયો નજીક. નજીક ગયા પછી સેક્રેટરીસ્ટે તેના ઉપર સુગંધી છટકાવ કર્યો. વાહ, સુગંધ ફેલાઈ ગઈ. હવે ડોક્ટર એને પૂછ્યું કે સિંહ, હા હા, શેર, હા હા, શું પ્રોબ્લેમ છે? બરાબર. એને શરમાતા શરમાતા કહ્યું કે સાયકિયાટ્રિસ્ટે પૂછ્યું જ હશે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે? હા, કારણ કે આજકાલ બધાને ફાઇનાન્શિયલ જ પ્રોબ્લેમ હોય. તો એને જવાબ આપ્યો કે શરમાતા શરમાતા કે મારે તો શું છે, હું તો જંગલનો રાજા. હા હા, અને શિકાર પૈસા જંગલના રાજાની પાસે તો બધું આવતું જ હોય ને. એની કોઈ શોર્ટેજ થોડી હોય રાજાઓને? રાજાઓને થોડી શોર્ટેજ. નોટ એટ ઓલ. તો એ તો બધું સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં જમા કરી દઉં છું. માય ગોડ, એટલે સિંહને બી ખબર છે કે સ્વિટ્ઝરલેન્ડમાં એવી એક બેંક છે કે જ્યાં બધું સ્ટોર કરી શકો. દર્શકો, તમને ન ખબર હોય તો તમે જાણી લેજો. ઉભારીઓ ખાલી પોલિટિશિયન જ નથી જતા, હવે તો સિંહ પણ છે, તી પોતાના પૈસા ત્યાં જમા કરે છે. વો તો ખરા. હવે એટલે આપણી સરકારને હવે જંગલના પ્રાણીઓ ઉપર બી કોઈ દેખરેખ રાખવી પડશે, ઇન્કમ ટેક્સ. હવે બીજો કોઈ સવાલ જ આવે તો નો રહ્યો. એટલે એને પૂછ્યું કે મને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નથી, લોકોના છોકરાઓ ઓટી બહાર નીકળે, ઘરમાં ટેન્શન હોય, છૂટાછેડા લીધા હોય, ડાયવોર્સ થાય ને આ કંઈક લફડાઓ હોય છે. સાચી વાત. એ પછી શું થાય કે માનસિક બીમારીઓ આવે અને એના કારણે લોકોને છે ને સાયકિયાટ્રિસ્ટ પાસે આવવું પડે. તો હવે તારો કયો પ્રોબ્લેમ છે? તો કે મારો પ્રોબ્લેમ જે છે ને એ હું તમને કહું છું, પણ હવે તો શું થઈ ગયું છે
કે આજે પૈસાનો જે તમે વાત કરી ને તો હવે તો ઓલી મંગળમાં છે ને ત્યાં અહીંયા લોકો આવતા જતા થઈ ગયા છે. પણ સિંહ ને એની સાથે મંગળ ની અરે શું કરવું છે તો એ વાત તો સાંભળો પૂરી. હવે સાંભળવી જ પડે એમ છે કે એ કે આ જે છે ને કે મંગળ માં કે મારે સ્પેસક્રાફ્ટ માં જવું છે. સિંહ માટે ભી સ્પેસક્રાફ્ટ છે બોલો. હવે સ્પેસક્રાફ્ટ વાળા ના પાડે છે કે મને આવવા નથી દેતા. કેમ તો કે હું જાનવર મારે પણ હું જંગલ નો રાજા છું ઈ કઈ નહીં મને મને વિઝા નો આપે. મંગળ પર જઈને કરવા શું માંગે છે? તમને કહું છું ઉતાવળા બહુ ઉતાવળ તો આવે જ ને કે આ સિંહ ને ઉપર મંગળ પર હા માટે જવું છે. એને કીધું કે ભાઈ અહીંયા ઉપર છે ને હર્ષ ગુટલા એ મંગળ ઉપર બેંક ખોલી છે અહીંયા અરજી નાખી છે. લે સ્વિટરલેન્ડ ની બેંક માં બહુ લફડા થાય છે. ખુલી ગઈ પણ બેંક મંગળ ની બેંક માં પૈસા જમા કરી છે અહીંયા. મને ગોડ આ સિંહ તો માણસો કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે. હા બેઝિકલી છે અને ઇન્ફોર્મેશન વધારે આપણી કરતા ઈ રાખે છે. બેઝિકલી મજા આવી ગઈ. બસ 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 આ મારે કે બહુ ચટાકેદાર સ્ટોરી લાગે છે કે નહીં? આગળ બોલો. હવે ડોક્ટર મુંજાણો સાયકિયાટ્રિસ્ટ મુંજાણો સાયકિયાટ્રિસ્ટ ને ખબર ન પડી કે આનો પ્રોબ્લેમ શું છે હકીકતમાં. જંગલ વસાવી દીધું છે હું હવે ક્યારે બાબી જવાનો છું એ બધું ઠીક છે એ બધું હું પટાવી શીખે. પણ મારો મેઇન પ્રોબ્લેમ છે કે મને છે ને હવે લોકો અહીંયા જોતા નથી કે કેમ તો જંગલ માં લોકો જતા પેલા જોવા હજી જતા હશે પણ સંખ્યા ધીરે 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 ઘટતી જાય છે. કેમ તો કે ઓલી 3D માં ફિલ્મ બને ને એમાં સિંહ બતાડે વાઘ બતાડે જીરાફ બતાડે ઓલો બતાડે તેલો બતાડે. બરાબર છે. હવે આમાં ઈ કે મારો ઈ કે હું આ જો તો ભાઈ તને કોણે કીધું તું આ જુઓ ક્યાં છે દર્શકો? તમને લાગ્યું હશે કે સિંહ અહીંયા આવી ગયો કે શું? હા બીજી વાર દર્શકો અમે લોકો એક ચૂહા ની સ્ટોરી લાવવા માટે બેન્ઝો ટીવી ના પણ આ વાર્તા તો પૂરી થવા દો. ખરો ને આ વાર્તામાં પછી શું થયું? હા હા એટલે કે મારે ફિલ્મ બનાવી છે સિંહે. હા એટલે લોકોને મેં પૂછ્યું કે મારે વાર્તા મારે સ્ટોરી અને મારે ફિલ્મ બનાવવી હોય તો મારે શું કરવું? તો લોકોએ મને એમ કીધું કે સાયકિયાટ્રિસ્ટ પાસે જા. લે લોકોને બી જરૂર છે મને લાગે સાયકિયાટ્રિસ્ટ પાસે આવવાની. હવે મને એવું લાગે છે કે મ્યુઝિક બંધ થયું હવે હું કઈક બોલી શકીશ. એટલે સિંહની સામે એટલે પેલા કીધું કે જો છે ને આ બધું કરવું હોય ને તારે
તું તો ફિલ્મી ડાયરેક્ટરો પાસે જા, પ્રોડ્યુસરો પાસે જા, અને ત્યાં જઈને કમ્પ્લેન કર. આ બધી ના, આ બધી તારે ફિલ્મ બનાવી ત્યાં જ આને કમ્પ્લેન નહીં યાર. અચ્છા, કે પિક્ચર પાડો છો વાત માં. ત્યાં આગળ જઈને આ લોકો જે લાયન ને બતાડે છે 3D માં ને આમાં ને તેમાં, ત્યાં જાને આડા મારી પાસે શું આવે? તારી ફિલ્મ બનાવી છે તમે, તું મારી ફિલ્મ બનાવી રહ્યો, મારી ફિલ્મ ઉતારો ને અહીંયા આવીને. હું સાયકિયાટ્રિસ્ટ નહીં કે મારી ફિલ્મ ઉતારો છું કે એ નહીં નહીં કે તું જાય કે તું રોંગ નંબર છો કે કાંઈ નહીં આવવાનું જાય કે. એટલે સુગંધ તો જબરજસ્ત આવતી હતી. એટલે પછી સિંહે એને કીધું કે વિચારીને બોલજે. કન્ના કે ઘર હજારે, એ બહુ ગીત છે. હું નથી ગાતો કે મારો તો બેસુરો અવાજ. એટલે અને આ હર્ષા ગુંટલા બહુ ગાય, પણ હવે આજે હું એને કોઈ મોકો નથી, આજે એને કોઈ મોકો નથી, આજે એને કોઈ મોકો નથી, અને આજે કોઈ જ મોકો નથી. હું જે વર્તન નો એન્ડ કરી રહ્યો છું તે વખતે તમે બીજો વિક્ષેપ નહીં કરો. ઓકે દર્શકો સાંભળજો બરાબર. મેં કહ્યું કે લોકોએ મને તમારી પાસે મોકલ્યો, બરાબર છે. હવે તમે મને લોકો પાસે મોકલો તો હું જાઉં ક્યાં? તો હું જાઉં ક્યાં? સી મૂંઝવણમાં છે. દર્શકો આવી જ મસ્ત મજાની ચટાકેદાર નવી નક્કોર સ્ટોરીઓ જોવા માટે માત્ર બેલ્ઝો ટીવી છે. આજ બેલ્ઝો ટીવી ને તમારે ગૂગલ પ્લે સ્ટોર માં જઈને ડાઉનલોડ કરવાનું અને નત નવી સ્ટોરીઓની મસ્ત મહેફિલ માણવાની છે. એન્ડ નથી આવ્યો. અરે